1991 સાલમાં આ પાઇનસેટ ફોર્મ ઇન્ડસ્ટ્રીના નામથી આ કંપની સ્ટાર્ટ કરેલી ને જે તે ટાઈમે મારી પાસે 110 વાર જગ્યામાં આ ફેક્ટરી સ્ટાર્ટ કરેલી અને મારું સ્ટાર્ટિંગ કે ઇન્વેસ્ટમેન્ટ આ કંપનીમાં 13,200 રૂપિયાનું હતું. ત્યાર પછી દિન પ્રતિદિન અમે માઇ સ્ટીલ બોલ બનાવતા. માઇ સ્ટીલમાં એ જમાનામાં બધા ઇંચ સીરી ચાલતી, એમએમમાં લોકો આપણે સમજતા નહીં. ત્યારે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટે એમએમ સીરીઝ ડિક્લેર કરી. ત્યારે એમએમ સીરીઝના બોલ બનાવવાનું સ્ટાર્ટ કર્યા પછી અમારો ગ્રોથ ચાલુ થયો. અને સ્ટ્રગલ કરતાં કરતાં આજે અમે ઇન્ડિયાની મોસ્ટ ઓફ કોઈ કંપનીમાં છીએ, જેમ કે પોસ મોટર, આઈસર ટ્રેક્ટર, સીએનએચ ટ્રેક્ટર, હીરો મોટરસાઇકલ, પછી એન્જિન ડિવિઝન બધા છે, સિમ્સન છે, ટાપે ટ્રેક્ટરના બધા ડિવિઝન, મદ્રાસ, બેંગ્લોર, મધુરાઈ, આ બધી કંપનીમાં અમારે અત્યારે સપ્લાય છે. આઈએસપીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની છે, તેમાં હું સર્વિસ કરતો. જ્યારે મારી સાંજના 4 થી રાતના 12 નોકરી આવતી ત્યારે મારી સાથે લગભગ 350-400 માણસો કામ કરતા. તો દરેક અમારા ત્યારે દરેક માણસો પ્રોડક્શનમાં બંધાયેલા હતા. અમારા સાથેના માણસો હતા, પ્રોડક્શન કરીને બેસતા. ત્યારે હું બધું નવું નવું શીખવા માટે મારી જવાબદારી સિવાયના કામ ઘણા બધા કરતો. વગર ઓવર ટાઈમે મેં ઘણી ફરે કામ કરેલું છે. એમ કરીને મેં હાઇડ્રોલિક, ઇલેક્ટ્રિસિટી, મિકેનિકલ આ બધા જે કામ હતા એ પ્રેક્ટિકલ શીખી. મારું પોતાનું કેરિંગ પાવર એટલો બધો હતો કે હું એવું વિચારતો કે હું ગમે એ કરી શકું. એટલે મેં એકદમ સ્ટાર્ટિંગમાં એ જમાનામાં વુડન બોક્સ હતા, કોરુકટેડ બોક્સ નહોતા, વુડન બોક્સ બનાવવાનું મેં સ્ટાર્ટ કર્યું. જૂની જગ્યા મારી નવ પટેલનગરમાં અને એ અમે ભાડેથી લીધેલી, ઘરની નહોતી. અમારી 4 વર્કર હતા, 3 મશીન હતા અને અમે 24 કલાક ફેક્ટરી હતા. અત્યારે અમારી પાસે પોર્ટ ફોર્મર જેને કહેવાય કે જે મશીનરી ઇન્ડિયામાં બનતી નથી, તો કમ્પલસરી આઉટ ઓફ ઇન્ડિયા જવું પડે મશીનરી લેવા માટે. એવા અમારી પાસે અત્યારે ટોટલ 22 બોલ્ટ ફોર્મર છે. આ રીતે અમે બધું, મોટાભાગની મશીનરી અમારી ઇમ્પોર્ટેડ છે, જે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ નથી થતી. અને અમે કોઈ દિવસ પ્રાઇસ પછી જોયા છે, ક્વોલિટી પહેલે જોઈ છે, કારણ કે એના કારણે જ અમે આટલા આગળ આવ્યા છીએ. માનો કે જેમ જેમ આપણે કીધું કે ભાઈ ઇંચ સિરીઝમાંથી અમે મિલીમીટરમાં કન્વર્ટ થઈ ગયા, મિલીમીટરમાંથી અમે હાઈ ટેન્શનમાં કન્વર્ટ થઈ ગયા, હાઈ ટેન્શનમાંથી અમે સ્પેશિયલ ફાસ્ટનર્સમાં કન્વર્ટ થઈ ગયા, પછી અમે મેક્સિમમ ઓઈમાં કામ કર્યું. કે મારા બે દીકરા સાથે છે, મોટો દીકરો છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નાનો દીકરો છે હરદીપસિંહ વાઘેલા છે. બે બંને દીકરાએ બીએ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે, એકે થ્રુ આઉટ પુનામાં ઇંગ્લિશમાં કરેલું છે અને એક દીકરાએ થ્રુ આઉટ પુના એસએસસી બધી ભણ્યો, એસએસસી પછી થ્રુ આઉટ ઇંગ્લેન્ડમાં સિટી યુનિવર્સિટી લંડનમાં અભ્યાસ કરેલ છે. અને બંને દીકરા સાથે અત્યારે પ્રોડક્શનમાં છે. એક દીકરો મારો મોટો છે, જે માર્કેટિંગ ને બધું ઓવરઓલ બધું જોવે છે, અને નાનો દીકરો છે એ ટોટલી પ્રોડક્શન સંભાળે છે. અને હું હાલમાં એક્સપાન્શન છે કે છોકરાઓને જ્યાં કંઈ મુશ્કેલી પડતી હોય ત્યાં મદદરૂપ થાઉં છું. બાકી 100% અત્યારે બે ભાઈઓ જ સંભાળે છે. એટલે અમે અહીંયાથી રાજકોટથી ભાવનગર ઉપર રાજસમરડીના ગામની બાજુમાં 10 એકર જગ્યા લીધી અને ત્યાં અમે એક્સપાન્શન ચાલુ કર્યું છે. તો આવનારા દિવસોમાં અમે અત્યારે અહીં જે 600-700 ટન પ્રોડક્શન છે એ અમે 3,000 ટન પ્રોડક્શન પહોંચાડશું. ત્યાં 2-3 વર્ષમાં ચાઇનાના ઓર્ડરમાં, તાઇવાનના અમારી પાસે ઓર્ડર છે, અત્યારે અમેરિકાના ઓર્ડર છે, જર્મનીના ઓર્ડર છે, દુબઈના ઓર્ડર છે. જર્મનીમાં અમે ઓઈ કંપનીમાં સપ્લાય કરીએ છીએ. મને અત્યાર સુધીમાં પોસ્ટ મોટરના એવોર્ડ મળેલા છે, જેના ચેરમેને અમને એવોર્ડ આપેલા છે. ત્યાર પછી આઈસર વોલ્વો બસમાંથી એવોર્ડ મળેલા છે મને.
આઈસર ટ્રેક્ટરમાંથી એવોર્ડ મળેલા છે મને, પછી આઈસર ટ્રેક્ટર એન્જિન ડિવિઝનમાંથી મને એવોર્ડ મળેલા છે, અને આ દરેક જગ્યાએથી મને બેસ્ટ સપ્લાય, બેસ્ટ ક્વોલિટી અને ફાસ્ટ ડેવલપમેન્ટના એવોર્ડ મળેલા છે. થઈ જાય જેના કારણે હું રાતે ફેક્ટરીએ સૂતો. લગભગ 4-5 વર્ષ હું ફેક્ટરીએ સૂતો. રાતે મશીન બગડે તો મેન્ટેનન્સ કરી, ચાલુ કરી અને પછી પાછો સુઈ જતો. 8 સાલમાં એ મશીન મેં હેરિટેજ તરીકે ચાલુ રાખ્યા છે, અને આજની તારીખે એમાં હું પ્રોડક્શનય કરું છું. તમે જોયું હશે મારા મશીન ચાલુ છે એમ, અને હજી આવનારા દિવસોમાં અમે એ મશીન તો ચાલુ રાખશું જ. મારા હિસાબે અત્યારે જે સ્ટાર્ટઅપ કરતા હોય ને અને યંગ જનરેશન હોય ને, એને પ્રોડક્શન લાઇનમાં જવું જોઈએ. પ્રોડક્શન લાઇન એક એવી છે કે એમાં અનલિમિટ ધંધો હોય.